મિત્રો કેમ છો બધા મજામાં ને વિષય ગણિત ધોરણ 2 પ્રકરણ 12 નામ આપણે આગળના વિડિયોમાં પ્રકરણ છે 11 સુધી નો અભ્યાસ કરી લીધો આજે આપણે ધોરણ 1 માં પ્રકરણ 12 નામ નામનો બીજો મતલબ શું થાય પૈસા શું થાય પૈસા નાણું એટલે પૈસા આજે આપણે નાણા વિશે અભ્યાસ કરવાનો છે તો તમે બધા Yeah.
आता पाठ्यपुस्तक पेज नंबर काढू जो मैं बताऊ।
બધા કહેવું હવે તમારા ઉપર લખેલું છે કે અલગ અલગ શિકારનો ઉપયોગ કરીને આપેલ કિંમત બનાવો હવે તમને શું કીધું છે બે સિક્કા આપેલા છે પહેલા 1 રૂપિયાનો અને 2 રૂપિયાનો બે સિક્કા અલગ છે આપણે એ બે સિક્કાનો ઉપયોગ કરીને આપણે કિંમત બનાવવાની છે તમને આ કિંમત લખેલી છે એ આપણે બનાવવાની છે તો બધા પેન્સિલ અને ઇરેઝર પોતાની સાથે બધાએ પેન્સિલ સોફ કરીને લખવાનું છે અને નીચેની લાઈનને ટચ કરીને લખવાનું છે 1 રૂપિયાનો સિક્કો છે તમે દુકાને ચોકલેટ લેવા જાઓ તો તમે કેટલા રૂપિયાનો સિક્કો આપો 2 રૂપિયાનો કે 1 રૂપિયાનો તો કે 1 રૂપિયાનો તો અહીંયા કેવી રીતે લખવાનું છે 1 રૂપિયાનો સિક્કો લીટી આપેલી છે બધાને એમાં 1 કરો બધાને 1 તો આવડતા જશે જો આના પછી થોડીક જગ્યા રાખી 1 કરો કયા બધાએ હવે 1 કરી 1 ની માત્ર વર્તુળ કરો સરસ મજાનો દાવો કરો આ કેટલા રૂપિયાનો સિક્કો થઈ ગયો 1 રૂપિયાનો સિક્કો બધાને આવી ગયો હજી એક વાર શીખડાવું છું જોજો બધા બધાને લીટી દોરેલી છે એમાં લીટી દોરેલી હોય એમાં એક રૂપિયો 1 વર્ડ લઈ આવી લીસ્ટમાં હવે શું કરશો બધા કે 1 ઉપર વર્તુળ કરો એટલે આવો સરસ મજાનો 1 રૂપિયાનો સિક્કો બની જશે એની નીચે કેટલા રૂપિયાનો સિક્કો છે 2 રૂપિયાનો સિક્કો છે તમે વસ્તુ લેવા જાઓ દુકાને તો તમે રૂપિયાનો તમને 2 રૂપિયાની જરૂર પડે એમ કે 2 રૂપિયા થયા તો તમે રૂપિયાનો સિક્કો આપો કે 2 રૂપિયાનો સિક્કો આપો તો 2 રૂપિયાની વસ્તુ હોય તો 2 રૂપિયાનો સિક્કો આપી દે તો બધા ઇંગ્લિશમાં 1 ની નીચે 2 કરો બધાએ કહી રાખ્યું જો આવી રીતે પૂછાવા જે સરસ મજાના આમ 2 કહીના બધાએ હવે 2 ની માટે વર્તુળ કરો કેટલા રૂપિયાનો સિક્કો બની ગયો 2 રૂપિયાનો આવી રીતે 2 કહીના બધાએ અને 2 ની માટે વર્તુળ કરો એટલે કેટલા રૂપિયાનો સિક્કો બની જશે 2 રૂપિયાનો સિક્કો બની જશે હવે તમારી પાસે 2 રૂપિયા નથી તમારી પાસે રૂપિયાના સિક્કા છે તો તમે રૂપિયાના કેટલા સિક્કા આપશો જો 2 રૂપિયાની જરૂર પડે તો તમે રૂપિયાના કેટલા સિક્કા આપશો 2 સિક્કા 1 રૂપિયો અને 2 રૂપિયા તો રૂપિયાના કેટલા સિક્કા આપશો તમે 2 તો આપણે 2 સિક્કા જોવા પડશે તો આ 2 લખ્યા એની નીચે જે તમે બોક્સ ભરેલું છે એમાં લખો પાછળ 1 બધાનો ઇંગ્લિશમાં 1 સરસ મજાનો તાળો જોઈ હવે 1 લખી એની ઉપર રાઉન્ડ કરો કયું બધાએ હવે આપણે 1 રૂપિયાનો સિક્કો દોર્યો આપણે કેટલા રૂપિયાની જરૂર છે 2 રૂપિયા તો હજી 1 રૂપિયાનો સિક્કો દોરવો પડશે તો 1 ફિંગરની પ્લેસ આવો બધા અને પાછું લખો 1 થોડી જગ્યા રાખીને 1 કયું બધાએ હવે 1 ની માટે રાઉન્ડ કરો કયું બધાએ 1 રૂપિયાનું અને 2 રૂપિયાનું બની ગયો એવી રીતના નીચે 3 રૂપિયા જો તમારે 3 રૂપિયાની જરૂર પડે તો દુકાને 1 રૂપિયાના સિક્કા છે અને 2 રૂપિયાની સિક્કા છે તો તમે કેટલા રૂપિયા આપશો તો પહેલા 2 રૂપિયા આપશો 2 રૂપિયાનો સિક્કો હોય તો પહેલા કેટલા રૂપિયા આપશો 2 રૂપિયા તમારે કેટલા રૂપિયાની જરૂર છે 3 રૂપિયાની તો પાછો તમારે 1 રૂપિયો જોવો પડશે ત્યારે 3 રૂપિયા થશે 1 2 ને 3 તો પહેલા કેટલા રૂપિયાનો સિક્કો આપીશ 2 રૂપિયાનો 2 રૂપિયાનો 2 રૂપિયાનો તો 1 ની નીચે 2 લખો બધા સરસ મજાનો 2 થાવું જોઈએ હવે 2 ની ઉપર રાઉન્ડ કરો કેવું બધાએ જો આવી રીતના ભૂલ બધા લેખા હવે 2 ની ઉપર રાઉન્ડ કરો હવે 1 ફિંગર ની પ્લેસ આપો હવે કેટલા રૂપિયાના સિક્કાની જરૂર પડશે 1 રૂપિયાના સિક્કાની 2 ની 3 2 ની 3 થયા તો 3 રૂપિયાની જરૂર હતી તો 3 રૂપિયા થઈ ગયા તો હવે 1 ની ઉપર આપણે શું કરવાનું રાઉન્ડ કરો કેટલા રૂપિયા થયા 3 રૂપિયા થયા હવે એ સિક્કા હોય નહીં કેમ કે
तो आपने कितना रुपया आपसे रुपया रुपया ना कितना सिक्का आपसे एक रुपया नो बे रुपया तन रुपया अबे रुपया रुपया ने कितनी जरूरत पड़े एक सिक्को बे तन अबे रुपया ना त्राण सिक्का जो तो अबे शुरू कर सो त्राण सिक्का बन सो एक सिक्को रुपया नो एक सिक्को के ऊपर नाम और थोड़ी जगह आजो आगे जो रुपयो एक रुपया सिक्को अनुमाते
एक रुपया, बे रुपया, तीन रुपया, चार रुपया। रही गया चार रुपया। तुम्हारे अलग अलग सिक्कों का उपयोग करके आई रीतना कीमत बनाना सीखवानो छे। बे जो मैं आपेलू एक रुपया नो सिक्को, बे रुपया नो अने पांच रुपया ना सिक्का नो उपयोग करी आ कीमत लखवानी छे। पर मारे पांच रुपया सिक्को समय नथी तो हूँ बीजा वाला लखू छू। तमारे नीचे लखेलू छे पांच रुपया नो सिक्को, तमारे गुणे ब्याज लखवानो छे। रुपया रुपया ना सिक्का छे तो रुपया रुपया ना कितना सिक्का आपको तो 5 रुपया का।
2 રૂપિયાની અને 5 રૂપિયાની ઈ કિંમત આપેલી હોય જે સિક્કા આપેલા